తదీయ సద్గుణం అణుమప్యతులం హి మన్యతే సహజానంద గురుం భజే సదా. సర్వ అవతారి ఇష్టదేవి భగవాన్ స్వామి నారాయణ్ రాజ్కోట్ ముక్కామే రైనే ఆజ్ఞా વર્ષના પ્રારંભે આપણા સર્વ પરિવાર ઉપર અમી દ્રષ્ટિ વરસાવનારા ગુરુ મહારાજ, નિખાલસ હૃદયવાળા એવા જ્ઞાન સ્વરૂપ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ઘનશ્યામ સ્વામી, નાનપ્રસાદ સ્વામી, આ બધા આપણા વડીલ સંતો, અત્રે વિરાજમાન પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, સેજ સ્વામી, સર્વે સંતો, સર્વે ભાવિક ભક્તજનો, નૂતન વર્ષે એક હૃદયના ભાવથી આપ સર્વને અમારા ચાજા કરીને જય સ્વામી નારાયણ. આપણો પરિવાર કેવડો, અનંત કોટી બ્રહ્માંડનો નાથ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. આમ તો મા બાપની પરંપરામાં બધા હગા બનતા હોય, એક બાપ આપણા બાપના ત્રણ દીકરા હોય તો ભાયું થાય ને, એ પ્રમાણે આખો પરિવાર ઊભો થાય. પછી તો ભગવાન સ્વામિનારાયણથી બહાર કોઈ છે? જેના સ્વરૂપ થકી અક્ષર અક્ષર થકી મહાપુરુષની મહામાયાથી અનંત કોટી બ્રહ્માંડો સર્જાના જળ ચેતન આત્માઓ, એ બધો જ આપણો પરિવાર છે. આખું વિશ્વ આપણો પરિવાર છે આપણો. એનાથી નીચે આવીએ તો એ જ મહારાજ અનેક અવતારો લઈને આ ધરતી ઉપર આવતા હોય એ આપણા હૃદયનો એક પરિવાર છે. અને એનેથી નીચે આવીએ તો મહારાજ જ્યારે આ ધરતી ઉપર પધાર્યા અને ત્યારે જે કંઈ ભાવિક ભક્તો સંતો એ આપણો સાંપ્રદાયિક પરિવાર છે. અત્યારે પણ વિરાજમાન વડતાલ દેશ હોય કે અમદાવાદ દેશ હોય કે જે કંઈ સ્વામિનારાયણનું ભજન કરનારા એ બધા આપણા પરિવાર, કારણ કે આપણા બાપના છે. તો પછી આપણા બાપના થઈને બેઠા તો આપણો આખો પરિવાર છે. ત્યારે આપણા એમાંય શાસ્ત્રીજી મહારાજ એક ગુરુ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજના અંતેવાસી, આપણે તમે ગ્રહસ્થ હો કે અમે ત્યાગી હોય પણ અંતે બધા આપણે શાસ્ત્રીજી મહારાજના છીએ. તો સમસ્ત ગુરુકુલ પરિવાર આજને દિવસે એવો ભાવના કરીએ કે અનંત જીવાત્માને માટે શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના ભાગવત ધર્મના મૂલ્યો પ્રવાહિત કરવા માટે અનેકવિધ ભક્તિશીલ, જ્ઞાનશીલ અને સેવાશીલ પ્રવાહિતતા કરી એ અબાધિત રીતે આ વિશ્વના આ સમુદ્ર સત્કીર્તિ સુધી ફેલાતા રહે. અને મહારાજની બહુ મોટી કોઈક સંકલ્પ અને ઈચ્છા કામ કરી રહી છે હો. આ થોડા સમય પહેલાં જ આપણે આ સમુદ્ર ડલાસની અંદર મૂળ સંપ્રદાયનું અમેરિકામાં સૌથી મોટું સ્થાન એનું ઉદ્ઘાટન ગુરુ મહારાજને શુભસ્તે થયા. અને છેલ્લા બે ચાર વર્ષની અંદર તો અમેરિકામાં 4-5-6 કેન્દ્રો જ્યારે થતા હોય, આપણા દેવપ્રસાદ સ્વામી એક સાધુતાની મૂર્તિ હોય, દક્ષિણ ભારતના ઘણા રાજ્યોને કવર કરીને સંકુલો થતા હોય, એ જ પ્રકારે આપણા જ્ઞાન સ્વરૂપ સ્વામી હોય, કૃષ્ણપ્રિય સ્વામી હોય, સંતો બધા સાથે મળી ખૂબ સારી સેવા પ્રવૃત્તિ થતી હોય. હરિભક્તો પણ પોતાની કેપેસિટી કરતાં વધારે આપ પરિવારમાં દૈહિક રીતે, વૈચારિક રીતે અને આર્થિક રીતે ખૂબ સેવાઓ કરતા હોય, ત્યારે કેવળ ને કેવળ શાસ્ત્રી મહારાજના બિંદુ કયું હતું? ઝાઝા જીવ ભગવાન ભજે કોઈ પ્રકારે. સ્વામી તો એમ કહેતા કે નિહાળ કરવી અમારો ધંધો છે, એ તો સરકારનો ધંધો છે, પણ આ માધ્યમ લીધું છે, માધ્યમ લીધું છે જેના ઓથે નાના બાળકોથી જીવન ઘડીને એકાંતિક ભાવ સુધી પહોંચાડવું. અમે ચાર શબ્દો કહીએ છીએ, પશુતામાંથી માનવ, માનવમાંથી અતિમાનવ, અતિમાનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દિવ્ય માનવ સુધી પહોંચાડવાની જીવન પ્રક્રિયા કોઈ હોય તો આપણું ગુરુકુળ છે. અને શાસ્ત્રીજી મહારાજ 70 વર્ષ પહેલાં પ્રભાવિત કર્યા, જેના પલ્લામાં આપણે પણ આવી ગયા. તો આજની રીતે ભાવના કરી સમસ્ત ગુરુકુળ પરિવાર આગામી એક વર્ષમાં ખૂબ સારી રીતે અનંત જીવાત્માને પરમ શ્રેય સુધી પહોંચાડવા માટે અને આપણે પહોંચવા માટે સુભગ રીતે મહારાજની કૃપાના પાત્ર બનીએ એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જીવન છે એ જોડાયેલું છે, જીવન છે એ જોડાયેલું છે, કારણ કે અંતે ભગવાન સ્વામિનારાયણે કહેતા સ્વઈક્ષત, ત્રણ મટીરિયલથી ભગવાને આ જગતની સૃષ્ટિ કરી. એક છે પુરુષ, બીજો છે માયા અને ત્રીજો છે કાળ.
આ ત્રણનું મિક્સિંગ કરીને આ મહાસૃષ્ટિ ભગવાનને સર્જી છે. તો એક વર્ષનો કાળ એ આપણું જીવન છે. સમય જ ન હોય તો ગમે એટલી સંપત્તિ શક્તિ છે, પણ સમય પૂરો થઈ ગયો હોય તો આવતીકાલે મૃત્યુ શું કરી લેવાના. તો સમય એ આપણું મિલકત છે. એ પ્રકારે ભગવાને આપણને આપેલી શરીર શક્તિ, માનસિક શક્તિ કે આધ્યાત્મિક શક્તિ કે મૂલ્ય જે કોઈ સદગુણોની શક્તિ, એ આપણી શક્તિ છે. તો આપણો સમય અને આપણી શક્તિ અને આપણો આત્મા અને આત્મામાં રહેલા મહારાજ, આ બધું જોડાઈને આપણું વ્યક્તિત્વ છે. તો આગામી વર્ષ આ જ્યારે શરૂ થાય છે, વાલાવાલા ભક્તિનંદન ઘનશ્યામ મહારાજ આપણા વચ્ચે વિરાજમાન છે, એટલા નિરાળા પરમહંસો વિરાજમાન છે ને, ત્યારે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે પરિવારના આપ સર્વે સભ્યો છો તો આપણું વ્યવહારિક પાસું દિન દિન પ્રત્યે ચડતું રહે, કારણ કે જોડાયેલા જ છીએ. તો પછી તો તમારો ઔદ્યોગિક ધંધા કઈ રીતે ચડતો ને ચડતો રંગ રહે, સાથે તમારો એક નાનકડા પરિવારમાં તમે જીવન જીવો છો અને એ પરિવાર પણ ક્ષેમ કુશળ ને આત્મીયતાપૂર્વક વહે, અને એ સાથે ગુરુકુળ પરિવાર સાથે પણ આપણો આત્મીય નાતો કાયમ દ્રઢ થતો રહે, અને સાથે અધ્યાત્મ ક્ષેત્રે પણ મહારાજ તરફ પગલાં મૂકી રહ્યા છે. બે રીતે, શુદ્ધિ અને વૃદ્ધિ, જે આપણે મહાબળવંત માયા એ સુધી આપણે કરીએ હમણાં, તો આપણા અંતરશત્રુઓ, આપણા સ્વભાવો, શરીરના રોગાદિક આ બધું દૂર થાય, અને મહારાજના તરફ આપણા મહારાજને ગમતા સદગુણો દ્વારા વ્યક્તિત્વ આગળ વધતા વધતા આપણું પરમ એકાંતિક ભાગવત વ્યક્તિત્વ બની જાય ને, જ્યાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણ, એટલે સુધી આપણી યાત્રા થાય. એને માટે બે પગલાં વધારે આગામી સમયમાં મુકાય એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમે ચાર શબ્દો આપીએ છીએ. એક તો પૂર્વકાલીન આપણા સંસ્કારો, આપણું ભાગ્ય, આપણા કર્મ એ આપણો સ્ટોક છે, જેને આપણે આપણા જીવનમાં મૂવિંગ કરવાનું છે. બીજું, એ પ્રારબ્ધ અને વર્તમાનકાલિક આ બેની વચ્ચે એક પુરુષાર્થ છે. હાર્ડ પુરુષાર્થ કરવાનું પણ મારા સક્ષમતા આપે, જેનાથી આપણા પૂર્વકાલીન સંસ્કારો બીજ બની અને વટવૃક્ષ બનીને આપણને ફળ આપી શકે, અને અત્યારે પણ વર્તમાનકાલિક જીવનમાં આપણા ઔદ્યોગિક રીતે, શારીરિક રીતે જે કંઈ પ્રગતિશીલમાં હાર્ડ પુરુષાર્થ કરવાની ભગવાન આપણને પ્રાર્થના આપે. અને ત્રીજું છે સહયોગ, આપણા વ્યક્તિત્વ ડેવલપ કરવામાં સહયોગ. આપણી આજુબાજુમાં કેટલા પદાર્થો, ટેકનોલોજી, આ મિત્રો, આ બધાનો સહયોગ એ લઈને આપણું વ્યક્તિત્વ ખૂબ આગળ વધે. અમે ત્યાં બગીચો પહેલાં હતો, પછી છોડ વાવેલા, એક બાજુના છોડ બહુ મોટા થયા, એક બાજુ વધે જ નહીં, ચાર મહિના રાહ જોઈ, પછી ખોદ્યું તો છોકરાએ વાવતી વખતે કોથળીમાં કોથળીમાં છોડ વાવી દીધેલો. આજુબાજુમાં માટી, ખાતર, પાણી પણ લઈ શકે જ નહીં. તો આજુબાજુનો જેટલો સહયોગ લઈ શકીએ એટલું આપણું જીવન ભૌતિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે ડેવલપ થતું હોય. અને છેલ્લું છે કૃપા. છેલ્લું છે, તમે છોડ ગમે એવો સારો હોય પણ આ હોલમાં તમે મૂકી દો તો ધીરે ધીરે મુરઝાઈ જાય. એનું કારણ, ઉપરથી પણ એક વસ્તુ આપણને, આપણે એમાંની છોડને ખાતરને પાણી આપ્યા કરી છોડ ડેવલપ થાય, પણ ઉપરથી સૂર્ય પ્રકાશ પણ જોશે અને હવા પણ. ત્યારે આપણા જીવનમાં ગમે એટલા સક્ષમ હોય પણ ઠાકોરજીની કૃપા જોશે જોશે, અને સંતોની કૃપા પણ જોશે જોશે, વડીલોની કૃપા, મા બાપની કૃપા, સજ્જનોની કૃપા પણ જોશે. ત્યારે ચાર મૂલ્યો દ્વારા આગામી એક વર્ષના જીવનમાં આપણું જીવન થોડો ઉપર વધે, પણ આપણામાં આપણા રહેલા પ્રારબ્ધોને મૂવિંગ કરીએ. એક બે વાવો તો ઉગે છે, સોનામર કેમ ઉગતી નથી, એમાં પ્રાણ નથી. એમ જેના પૂર્વકાલીન સંસ્કારો છે એને લઈને, જો આ નાના બાળકો હોય તો દોડી દોડી શું કામ કરે, એના પૂર્વનો કોઈ સંસ્કારો ધક્કો મારે છે, ત્યારે પૂર્વ સંસ્કારો એનો સહયોગ લઈએ, મૂવિંગ કરીએ. સાથે પુરુષાર્થ, અને મહારાજ એટલે કે બધા કરતાં મોટું મૂલ્ય કયું, તો કે પુરુષાર્થ, પુરુષાર્થન એવું મહારાજ લખ્યું છે. હિંમત રહીત વાત કરતો મારે કે નપુસંક સમજવો, ત્યારે ભગવાનને આપેલી શક્તિ દ્વારા પુરુષાર્થ તો કરવો જોઈએ. ત્યારે પુરુષાર્થ, ત્રીજું સહયોગ, અને ચોથું કૃપા, આ ચારનો સમન્વય કરી આપણા જીવનને આગામી સમયમાં ખૂબ આગળ લઈ જઈએ, અને ભગવાન પણ ખૂબ આપણને તંદુરસ્તી સાથે આગળ ને આગળ આપણા જીવનમાં, જ્યાં જ્યાં ચૈતન્ય છે ત્યાં વિકાસ છે, જ્યાં જળતા છે ત્યાં સ્થિરતા છે. એક પાણો હોય તો પીળો જ રહેવાનો, સોનામોરી પડી રહેવાની, પણ નાનકડું બી ઉગીને બે પાંદડા કાઢશે, ચાર પાંદડા કાઢશે કરતાં કરતાં કરતાં. તો આપણામાં પણ એક ચૈતન્યતા મૂકી છે, અને ચૈતન્ય ખાલી નથી, યો આત્માને તિષ્ઠતી આત્માના યમયતી આત્મા તમને જાણાતી,
આત્મામાં રહેલા મહારાજ 24 કલાક આપણને ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ અને ઈચ્છાશક્તિ આપણને આપતા રહે અને આપતા રહે છે. તો બધા જ ભક્તો ગત વર્ષમાં ખૂબ ભજન કર્યું છે, અનહદ ભજન ભર્યા હરિભક્તો, સંતો, મહિલા પુરુષો, કેટલા પાઠ, આમ તો ખબર નહીં. આ ધરતીને આપણો પરિવાર આમ ઘા કરી દે ને તો ઉગી જાય છે બધું, ત્યારે ખૂબ મોટું ભજન તો થાય જ છે, કથા વાર્તા પણ થાય છે. પણ આગામી વર્ષ, એક વર્ષ સુધી હમણાં ડિસેમ્બરમાંનું આવશે, આપણો ગુરુકુળ પરિવારનું ફંક્શન થશે. 2023 તારીખ છે અને ડિસેમ્બર છે, તે દિવસે આપણે સંકલ્પ કરવાનો એક વર્ષનો, અને 2023 આપણો વચનામૃતની શતાબ્દી મહોત્સવ આપણા આ સ્થાનમાં ઉજવવાનો છે. તો એક વર્ષ સુધી આપણા વચનામૃતને અનેક પ્રકારે આપણા જીવનમાં એકત્વ કરવા માટે વાગોળવાનું છે, અનેક જીવ સુધી પહોંચાડવું છે, અને લાંબા સમય આ સિદ્ધાંતો મહારાજના પૃથ્વી ઉપર ખૂબ સ્થિર થાય એવો પ્રયાસ કરશું. હમણાં ધીરુભાઈ સાથે વાત કરી, એના ખબર નહીં 4-5 દિવસ પહેલાં ભાવથી એક પુસ્તક એના હાથમાં આવ્યું, એને કોડ થયો કે રામાયણ કે ગીતા જો આ લેવલમાં છપાયેલું પુસ્તક આ પૃથ્વી પર હોય તો મહારાજની ઉદ્ગીત દિવ્ય વાણી એનો ગ્રંથ આ પૃથ્વીમાં એક અદ્વિતીય રીતે આ પૃથ્વી પ્રસ્થાપિત થાય. અને ત્યારે એને સંકલ્પ કરીને સંતોને મળ્યા કે આ એક વર્ષમાં આ વચનામૃત ગ્રંથને આ લેવલમાં મારે છાપવો છે. એક કોપી 30,000ની, 4.5 કરોડનો ખર્ચો, પણ એના દિલનો કોર્સ એક વચનામૃત દ્વિશતાબ્દી હોય તો આ લેવલમાં મારા સ્વામિનારાયણનો ગ્રંથ પૃથ્વી ઉપર પ્રસ્થાપિત હોવો જોઈએ. ને બાજુ દ્રશ્ય અને શ્રાવ્ય મિક્સિંગ સચિત્ર રીતે, અને મેં કહે છાપશો કેમ, તો કે ભારતમાં એક જ પ્રયાસ છે એ લેવલનો, ટેકનોલોજીવાળો, ત્યાં એને છપાવવો છે અને આ પૃથ્વી પ્રસ્થાપિત કરવો છે. એ સાથે વિવિધ પ્રકારે આપણા ગામડે ગામડે સુધી આપણો વચનામૃત એના માટે આપણે પ્રયાસશીલ થવાનું છે. તો આજે શ્રીજી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણો ગુરુકુળ પરિવાર, સમસ્ત પરિવાર અને સાથે વ્યક્તિ, પછી સંત હોય કે હરિભક્ત હોય, દરેકના હૃદયમાં ભૌતિક રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે, અને અંતે મહારાજનું સ્વરૂપ સાથ તેરા મેરા જીરા એક, આપણો આત્મા પ્રેમે કરીને ધીરે ધીરે મહારાજ સ્વરૂપ સાથે એકત્વપણને પામતો રહે, ત્યારે આગામી વર્ષમાં પણ ઘણા કાર્યો મહારાજને રાજી કરવા માટે આપણે કરવાના છે, જે ક્રમ પ્રમાણે મૂવિંગ કરશું. અમારા બંને યોગાવાળા ગયા ઋષિકેશ, જાતી વખતે કીધું 3 મહિના પૂરા થાય એટલે આપણી ધ્યાનની શિબિરો શરૂ થઈ જશે, અને હું આખા ગુજરાતમાં શિબિરો ગોઠવી દેવાનું છે, તમારી શિબિર કરવા માટે પ્રવાચક થવાનું છે, પહેલું ફોર્મ હું ભરવાનો છું તમારી પાસે આમ. ત્યારે એક આજે વિશ્વમાં લોકો પાસે અન કપડાની ખેંચ નથી, પણ માનસિક તણાવ, દોડ, અંદરથી પરમ અશાંતિ, એટલે દરેક ઝંખે છે કે અમે ક્યાંક અમારું મન સ્થિર થાય, અને દરેક હરિભગતને એવું છે કે આપણે ક્યાંક મહારાજના સ્વરૂપમાં ધ્યાને કરીને પ્રવેશ કરીએ. ત્યારે 40% પ્રેક્ટિકલ ને 60% પ્રવચન રીતે બે મૂવિંગ કરી, અને દરેક હરિભક્તો સંતોના હૃદય અને મન મહારાજના સ્વરૂપમાં ધ્યાને કરીને પહોંચતાય. અમારા ચૈતન્ય સ્વામી અને ત્રણ સંતોએ સંકલ્પ કર્યો કે લાખો અને કરોડો યુવકો આ ધરતી ઉપર આ ભારત દેશમાં છે, પણ દરેકને દરેક પ્રકારે ગાઈડ કહેતા એને માર્ગદર્શન મળે એના માટે યુવા અભ્યુદય સેમિનારો ચાલુ અત્યારે કરી છે, અને 2-3 તો પૂરી કરી, પણ એટલો બધો રિસ્પોન્સ છે કે બીજી વાર કોઈને કહેવું નહીં, પણ તમે આવો એ સિસ્ટમથી આ કરેલું છે. ત્યારે વચનામૃતિ અનુષ્ઠાન રૂપે દ્વિશતાબ્દી નિમિત્તે વચનામૃતિ પારાયણો પણ શરૂ થશે. વક્તાશ્રીને કીધું હું પારાયણું ગોઠવું, એટલે પારાયણું તમારે વચનામૃત ઉપર કરી દેવાની 5-5 દિવસની, કારણ કે આ જ્ઞાન જીવાત્મા સુધી પહોંચાડવું છે આપણે કોઈ પ્રકારે. ત્યારે સર્વ પ્રકારે જો પહેલો પ્રારંભ હમણાં શિબિરમાં જવાના છે ભક્તો સંતો, અને પહેલું તો દિલ્હી ક્ષેત્રે આપણો ગુરુકુળનો જ્યારે પાયો નખાઈ રહ્યો છે, આપણા પરિવાર માટે ગૌરવ છે એ રીતે. ત્યારે સામૂહિક રીતે ગુરુકુળ પરિવાર જ્યારે સ્વામીના શાસ્ત્રી મહારાજના સંકલ્પનો ગુરુકુળ અને સાથે વિવિધ પ્રકારે ભજન ભક્તિ થતા હોય, નીલકંઠ ધામને પણ આજે 5 વર્ષથી કેટલા કરોડ લોકો આવ્યા છે, ત્યારે એને 5 વર્ષથી આજે જ અમે જવાના છે, અને આજથી જ જય અને કેટલા પ્રકારની પુનઃ વિશેષ પ્લસ તરીકે પૂજા રીતે ચાલુ કરવાના છે. સંતોએ ખાલી 20 દિવસની અંદર 24 જે આપણા મંદિરો છે એના ઉપર શિખર ઊભા કરી દીધા. બોલો, આજે સિરીઝ પણ લાગી ગઈ આજે કારણ કે બાજુમાં સ્ટેચ્યુ થયું, અને એ લેવલમાં
દેશ પરદેશના લોકો આપણા મહારાજ પાસે આવવાના છે અને ત્યારે એને પણ પ્લસ રીતે આગળ વધારી રહ્યા છે. એ રીતે પાટડીમાં પણ અત્યારે આજે પૂજનનો શો ચાલુ થઈ ગયો, બહુ મોટે પાયે વાર્ષિક મહોત્સવ હોય. એ પ્રકારે દરેક ક્ષેત્રની અંદર સંતો અને આપણા ભક્તો દ્વારા એ ખૂબ સારું કાર્ય ધરતી ઉપર થાય, વિશેષ ને વિશેષ થાય એવી સ્ત્રીને ચરણો પ્રાર્થના. જોકે અમે સંતો આજે જ્યારે સ્નેહ સંમેલન માટે ભેગા થયા છીએ ત્યારે અમે સંતોને હજી અમે મારે ભેટવું બાકી છે બધાને, તો તમને દર્શન થાય ને અમારે બધા અન્નકૂટમાં રોકાઈ ગયેલા સીધા બેસી ગયા છીએ, તો વાલા સંતોથી પ્રારંભ કરશું આપણે. શેના માટે? કારણ કે મારા દિલમાં એક જ પોઈન્ટ છે, પ્રેમ તત્વ. હું સ્કૂલમાં જાઉં ને, ગમે ત્યારે સ્કૂલમાં જાઉં ને, એ પ્રાર્થનામાં મને એ જ પદ સંભળાવે, પ્રેમના મંદિરને, પ્રેમની મૂર્તિ, પ્રેમના પૂજારીને, પ્રેમના વૃક્ષો. કારણ કે જે પ્રેમ તત્વથી જોડાવું એની સમાન દુનિયામાં હું બે જ વસ્તુ કહું, જ્ઞાન ને પ્રેમ, બે સાર વસ્તુ, બાકી બધું કૂચો છે. દુનિયા આખો બધો જ કૂચો, પણ એના અંદર બે જ તત્વો છે, જ્ઞાન અને મહારાજે એને શું કીધું, એને મારે સમજણ પર્યાય શબ્દ વાપરો અને આત્મી શબ્દ મારે પ્રેમ માટે વાપરેલો છે. તો પરસ્પરની જે આત્મીયતાઓ છે ત્યારે આજે આપણે બધાને ચાંદલા કરવાના હશે, કાંડા બાંધવાના હશે, પણ શુભારંભ કરીએ વાલા પરમહંસો. મને બે ત્રણ સંતો ભેટવા મેં કીધા આયા નહીં, ભક્તિનંદ ઘનશ્યામ મહારાજ પાસે, ત્યારે એટલા સંતો જ્યારે આપણા વચ્ચે છે ત્યારે એકાદી કડીક જે કાંઈ બોલાય ત્યાં સુધીમાં તમને દર્શન થાય, પછી તમને બધાને ચાંદલા કરીને કાંડા બાંધીને તમને બધાને માનસથી ભેટી લઈએ છીએ. જય સ્વામી.